તો અમદાવાદના બાપુનગર વિસ્તારમાં વિધવા મહિલાઓ માટે અનાજ કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં વિધવા મહિલાઓએ લાભ લીધો હતો. અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતા ભરતભાઈ પટેલે પોતાના જન્મદિવસની ઉજવણી અલગ રીતે કરી હતી, જેમાં તેમણે વિધવા મહિલાઓને અનાજની કીટ વિતરણ કરી હતી. આ કીટનો લાભ લેવા મોટી સંખ્યામાં વિધવા મહિલાઓ જોડાઈ હતી. ભરતભાઈ છેલ્લા ઘણા વર્ષોથી સમાજ સેવાના કાર્યો કરે છે અને પોતાના જન્મદિવસ નિમિત્તે આવા કાર્યક્રમ કરી ભરતભાઈએ સમાજમાં એક ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં પૂર્વ આઈપીએસ ડીજી વણજારા સહિતના તમામ અધિકારીઓ જોડાયા હતા અને ભરતભાઈ સમાજ સેવાના આવા ઉમદા કાર્યો સદૈવ માટે કરે તેવા આશીર્વચન આપ્યા હતા. પટેલ ભરતકુમાર તુલસીદાસ પટેલ, ચોરાજી સમાજ કલ્યાણ પાટીદાર કન્વીનર. સમાજની વિધવા બહેનોને 12 વર્ષથી હું કીટ વિતરણ કાર્યક્રમ કરું છું અને સમાજની વિધવા બહેનોના બાળકો ખૂબ આગળ વધે એવી મારી શુભેચ્છા પાઠવું છું અને હું આ કાર્યક્રમ જીવતો રહીશું ત્યાં સુધી કાર્યક્રમ કરીશ. હવે હું બોય ધરી આપું છું ચેનલ, ન્યૂઝ ચેનલને. મને આવો વિચાર આવ્યો કે ગરીબ વિધવા બહેનોના બાળકો બહુ ભણવામાં તકલીફ પડે છે. મને એક અનુભવ થયો કે એક ડૉક્ટરની બહેન, એમના પિતાજીનું તાત્કાલિક અવસાન થયું, તેની મેં ફી ભરી, એના પરથી મને અનુભવ થઈ ગયો. છેલ્લું વર્ષ નગર તે બહેનનું બગડી જોત, એટલા માટે અનુભવ મને થયો કે હું ફી ભરીને તે બાળક ડૉક્ટર બન્યું અને અત્યારે સિવિલ હોસ્પિટલમાં MS તરીકે સર્વિસ કરે છે, તેનો મને ખૂબ ખૂબ ગર્વ છે. લગભગ 100 બહેનોને કીટ વિતરણ કાર્યક્રમ કરવામાં આવે છે. દિવ્યેશ નસીદ સાથે NS ગુજરાત ન્યૂઝ અમદાવાદ.